વિદ્યાર્થી મિત્રો, છેલ્લા બે દિવસ દરમિયાન અમે સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓનો એટલે કે તમારો ઝૂમ ટેકનોલોજી મારફત સંપર્ક કર્યો અને અત્યારની આ પરિસ્થિતિ અને કોરોના વાયરસને કારણે લોકડાઉનને કારણે આખા દેશમાં સ્કૂલ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ બંધ, વિશ્વના મોટા ભાગના દેશમાં બંધ જ છે. એવી રીતે જૂનાગઢમાં પણ બંધ, આપણી સ્કૂલમાં પણ રજા. જોકે આપણા માટે એક સારી વસ્તુ એ છે કે આપણે સ્કૂલમાં ધોરણ 12નો 30-35% જેટલો કોર્સ તો પૂરો થઈ ગયો છે. પણ હજી ક્યારે સ્કૂલ ખુલશે, ક્યારે તમારા રેગ્યુલર લેક્ચર શરૂ થશે એ બધું નક્કી નથી થતું. અને અત્યારે કોઈ નક્કી પણ નહીં કરી શકે કયા પ્રકારના દર્દીઓ થાય છે, કેટલું થાય છે, કેવું વાતાવરણ રહે છે, એના આધારે નિર્ણય થશે. પણ તમે ઘરે વાંચતા જશો. છેલ્લા બે દિવસ દરમિયાન તમારો અમે સંપર્ક કર્યો ત્યારે પણ કીધું હતું, આજે હું રિપીટ કરું છું કે દરરોજ 9 કલાક ઘેર લેસન કરવાનું, સ્કૂલે જાઓ છો તેમ માનીને સવારે વહેલા ઉઠો, સ્કૂલમાં ભણો છો એમ માનીને સવારમાં ઘેર લેસન કરો. એટલું જ નહીં, પરંતુ સ્કૂલમાં જેટલો કોર્સ પૂરો થઈ ગયો છે, જેના વીકલી ટેસ્ટ લેવાઈ ગયા છે, વીકલી ટેસ્ટના પેપર બીજી વાર સોલ્વ કરો. સ્કૂલ ખુલશે ત્યારે સરકાર મોટા ભાગે રવિવારે સ્કૂલ શરૂ કરવા માટેની મંજૂરી આપશે, દરરોજ 1-2 કલાક વધારે ભણાવવાનું કામ થઈ શકશે, કોર્સ તે પહોંચી વળશે, ચિંતા નહીં કરતા. પણ અત્યારે તમે ઘરે બેઠા અભ્યાસ કરી શકો એવા હેતુથી આપણે વિડીયો લેક્ચર શરૂ કર્યા છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને આ વિડીયો લેક્ચર મળશે. હું તમારું એકાઉન્ટનું ભાગ 1 નું ચેપ્ટર 3 પાઘડી લેવાનું છું. પાઘડી પૂરું થયા પછી કોઈ નવા ચેપ્ટરનો વિચાર પણ કરશું. તો પાઘડી એટલે શું, અને હિસાબની અંદર એકાઉન્ટમાં આ પાઘડીને કઈ રીતે જોવામાં આવે છે, આ બાબતનો આપણે અભ્યાસ કરવાના છીએ. વિડીયો લેક્ચર ફાયદાકારક પણ છે, એટલા માટે કે તમે તમારી અનુકૂળતા જોઈ શકો છો. કોઈ એક મુદ્દો કદાચ તમને ન સમજાણો હોય તો વિડીયો લેક્ચરને તમે રિપીટ પણ કરી શકો છો. ક્યારેક તમને વિડીયો લેક્ચર દરમિયાન હું એવી સૂચના પણ આપીશ, જેમ આપણે ક્લાસમાં ભણતા હોઈએ અને અમે તમને ક્લાસ વર્ક આપીએ, એક રીતનો કોઈ દાખલો ગણાવીએ કે 2 દાખલા ગણાવીએ, પછી તમને કહીએ કે ચાલો 1 દાખલો તમારી મેળે ગણો, તો આ વિડીયો લેક્ચરમાં પણ આપણે એવું કરશું. તો એમાં તમારે અમે અહીંયાથી જ્યારે સૂચના આપીએ કે ભાઈ તમે 5 મિનિટ આ વિડીયો બંધ કરી દો, તો બંધ કરવાનો, તમને ગણવા આપેલો દાખલો ઘેરે જાતે ગણવાનો, એટલે ક્લાસ વર્ક થઈ જશે. અને તમારા જો કઈ પ્રશ્નો હશે તો એ આપણે 2-3 દિવસે ઝૂમ ટેકનોલોજી મળતા રહેશું. ઝૂમ ટેકનોલોજીથી આપણે ક્લાસરૂમ કોન્ફરન્સ કરશું અને તમારા કોઈ પ્રશ્નો હશે તો સાંભળશું. આપણે આપણા ચેપ્ટર ઉપર આવીએ. વિદ્યાર્થી મિત્રો, પાઘડીનું જે તમારું આ ચેપ્ટર એકાઉન્ટમાં ભાગ 1માં 3 નંબરનું ચેપ્ટર છે, એમાં બોર્ડની પરીક્ષામાં તમને કુલ 6 માર્કના પ્રશ્નો પૂછાય છે. વિભાગ 1 1 માર્કનો 1 પ્રશ્ન આવે છે, વિભાગ 2માં પણ 1 માર્કનો 1 પ્રશ્ન આવે છે, અને વિભાગ D જે તમારા પેપરનો છે એમાં તમને મોટા ભાગે 4 માર્કનો 1 દાખલો પૂછાય છે. પાઘડી શબ્દ આમ તો તમે 11મામાં એકાઉન્ટ શીખવાનું શરૂ કર્યું ત્યારે તમારા વાંચવામાં આવ્યો હશે, પણ એનો તમે ઊંડાણથી અભ્યાસ નહીં કર્યો હોય. પાઘડી એટલે શું, તો આપણે એકાઉન્ટની પારિભાષિક વાત કરીએ, એની વ્યાખ્યા જોઈએ, એની ડેફિનેશન જોઈએ. એ પહેલા મારે તમને
વાસ્તવિક જગતની વાત કરવી છે. આપણે ઘણીવાર ઘણી કંપનીની વસ્તુ આખું વીચીને લઈ લેતા હોય છે, ઘણી દુકાનમાં જઈએ છીએ તો વેપારી આપણને જે વસ્તુ જે ભાવે આપે એમાં આપણે સવાલ જવાબ નથી કરતા. એનાથી ઊંધું ક્યારે કોક દુકાનમાં જઈએ ત્યારે આપણે એ દુકાનમાં ભાવ કરાવીએ, આપણને વેપારીએ 500 કીધા હોય તો આપણે કહીએ આના 400 કરો, 450 કરો ને. આ એટલા માટે બને છે કે આપણી જે તે કંપની માટેની આપણા મગજમાં છાપ શું છે, જે તે વેપારીની આપણા મગજમાં છાપ શું છે, એનું રેપ્યુટેશન કેવું છે બજારમાં. અને કેટલી કેટલી કંપનીઓ એટલું સારું કામ કરતી હોય છે કે આ કંપનીઓ દ્વારા વેચાતી વસ્તુ કંપનીનું નામ હોય વસ્તુનું નામ બની જાય છે. અત્યારે આપણે આપણા રસોડામાં બહુ ઉપયોગમાં નથી લેતા, પણ અગાઉ રસોઈ કરવા માટે પ્રાઇમર્સનો ઉપયોગ કરાવો. તમને જાણીને નવાઈ લાગશે કે રસોડામાં વપરાતી વસ્તુ પ્રાઇમર્સ, એ પ્રાઇમર્સ છે જ નહીં, ખરેખર એ સ્ટોવ છે. પણ ફ્રાન્સની એક કંપની જેનું નામ પ્રાઇમર્સ હતું, એણે એટલા બધા સ્ટોવ બનાવ્યા કે લોકો સ્ટોવ શબ્દ ભૂલી ગયા અને એ પ્રાઇમર્સ જે સ્ટોવને પ્રાઇમર્સ કહેવા માંડ્યા. એવી રીતે આપણા ઘરમાં કોઈ ફર્નિચર આપણે બનાવીએ ત્યારે લાકડા ઉપર જે ચમકતી વસ્તુ લગાડીએ છીએ એને આપણે સન્માઇકા કહીએ છીએ. ખરેખર એ સન્માઇકા નથી, સન્માઇકા તો કંપનીનું નામ છે. એવી રીતે મોટા ભાગે આપણે જે ટૂથપેસ્ટ કરીએ છીએ બજારમાં, ગામડાની અંદર ખાસ એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિ દુકાનમાં જાય તો એ કોઈ દિવસે ટૂથપેસ્ટ શબ્દ બોલતો નથી, ટૂથપેસ્ટ માંગતો નથી. એ કહે છે કે મને કોલગેટ આપો. કોલગેટ તો કંપનીનું નામ છે, વસ્તુનું નામ તો ટૂથપેસ્ટ છે. આવી રીતે અનેક કંપનીઓ છે ભારતમાં પણ છે અને વિશ્વમાં પણ છે કે જેણે એવું મોટું કામ કર્યું છે. આ મોટું કામ, આ બજારની પ્રતિષ્ઠા જે કંપની પાસે, જે વેપારી પાસે, જે ધંધાકીય એકમ પાસે હોય એ પેઢીની, એ ધંધાકીય એકમની પાઘડી છે તેવું કહી શકાય. પાઘડી એટલે ગ્રાહકોમાં, બજારમાં વેપારીની, ધંધાકીય એકમની આબરૂ. એટલે જ પાઘડી માટે એવી વ્યાખ્યા અપાઈ છે કે પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય. હવે કોઈ ધંધાની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય કેટલું એ કેમ નક્કી કરવું, અને આ પાઘડી શા માટે ગણવી પડે, એની જરૂર શું પડે, તો તમે જોતા હશો કે કોઈ એક ભાગીદારી પેઢી ચાલતી હોય, કોઈ એક ધંધો ચાલતો હોય, તો એ ભાગીદારી પેઢી કે વૈયક્તિક માલિકીનો ધંધો ચાલતો હોય તો ક્યારેક કોઈ વ્યક્તિ પોતાનો ચાલુ ધંધો કોકને વેચી દે, ક્યારેક કોઈ ભાગીદારી પેઢી ચાલતી હોય તો એમાં કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે, કોઈ એક ભાગીદારી પેઢી ચાલતી હોય એમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે, કોઈ ભાગીદારી પેઢી ચાલતી હોય અને એનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવે, ક્યારેક બે ભાગીદારી પેઢીનું સંયોજન કરી અને નવી ભાગીદારી પેઢી બનાવવામાં આવે. આ બધી ટેકનિકલ બાબતને છોડીએ તો પણ કોઈ વ્યક્તિનો વ્યક્તિગત માલિકીનો ધંધો ચાલે છે અને એને એ ધંધો બીજા કોઈને વેચી નાખો, તો વેચનાર અને લેનાર એ ધંધાની કિંમત, ધંધાનું મૂલ્ય કઈ રીતે નક્કી કરે. માનો કે એ વેપારીના વાર્ષિક હિસાબો 31 માર્ચે પૂરા થાય છે, એટલે 31 માર્ચનું સર્વૈયું, પાકું સર્વૈયું બને છે. અને માનો કે આ જ ધંધો 1 એપ્રિલના રોજ વેચવો છે,
વેચનાર વેપારી પોતાનું સરવૈયું, પાકું સરવૈયું ખરીદનારને બતાવશે. કહેશે કે ભાઈ મારી પાસે આટલી મિલકત છે, મારી પાસે મકાન છે, મારી પાસે ફર્નિચર છે, મારી પાસે મશીનરી છે. પોતાની પાસે રહેલી જુદી જુદી મિલકતોની યાદી બનાવશે, સરવૈયામાં આપી જશે. પછી એની જવાબદારીઓ બતાવશે કે ભાઈ મારી પાસે બેંકનો આટલો ઓવરડ્રાફ્ટ છે, મારી પાસે આટલી લોન છે. તો ખરીદનાર વેપારી જે છે એ કહેશે કે આ બરોબર છે. તો સામાન્ય રીતે ખરીદનાર વેપારી એમ કહેશે કે ભાઈ તમારી માનો કે તમારી પાસે 12 લાખ રૂપિયાની મિલકત છે અને 4 લાખ રૂપિયાનું તમારા ઉપર દેવું છે. એટલે ખરીદનાર વેપારી એવું કહેશે કે તમારા ધંધાની કિંમત 8 લાખ રૂપિયા ગણાય. 12 લાખની મિલકત તમારી હું લઉં છું, સામે મારે 4 લાખ રૂપિયાનું દેવું ચૂકવવું પડશે, તો તમારે 8 લાખ રૂપિયા મારી પાસેથી લેવા જોઈએ અને મને આ ધંધો વેચી દેવો જોઈએ. આ વખતે વેચનાર વેપારી કહેશે કે ના, મારી મિલકત અને દેવા, જેને એકાઉન્ટમાં ચોખ્ખી મિલકત કહેવાય, મિલકતમાંથી દેવા 2 કરોડ ચોખ્ખી મિલકત આવે, મારી પાસે 8 લાખ રૂપિયાની ચોખ્ખી મિલકત છે, પણ મેં આટલા વર્ષ બજારમાં આ ધંધાની પ્રતિષ્ઠા ઊભી કરી છે, મહેનત કરી છે, ગ્રાહકનો એક મોટો વર્ગ મારી પાસે છે, બજારમાં અમારા ધંધાનું, અમારા વેપારનું, અમારી પેઢીનું, અમારી દુકાનનું એક રેપ્યુટેશન છે, ત્યારે એ રેપ્યુટેશન હવે મેં જમાવ્યું છે એનો લાભ તમને મળવાનો છે. આવું વેચનાર વેપારી ખરીદનારને કહે છે કે ભાઈ મેં આટલા વર્ષ મહેનત કરી ત્યારે ધંધો જાય, કાલ હું આ દુકાને નહીં હોઉં, તમે કાલથી આ દુકાનમાં આવશો તો મારા જૂના ગ્રાહકનો તમને લાભ મળશે, મારી પ્રતિષ્ઠાનો તમને લાભ મળશે, બજારમાં મારી એક આબરૂ છે એનો તમને લાભ મળશે. તો તમારે મને આ 8 લાખ રૂપિયા ઉપરાંત આ મારી આબરૂ જે છે એના 3 લાખ આપવા જોઈએ, અમારા ધંધાનું જે રેપ્યુટેશન છે એના 3 લાખ રૂપિયા આપવા જોઈએ. એટલે વેચનાર વેપારી ખરીદનારને કહેશે કે તમે મને મિલકતોના અને મિલકતોમાંથી દેવા બાદ કરીને 8 લાખ તો આપો જ, પણ ઉપરાંત મારા ધંધાની જે પ્રતિષ્ઠા છે જે મેં જમાવેલી છે એના 3 લાખ આપો, એટલે કે તમે મને 11 લાખ રૂપિયા આપો. આ જે પ્રતિષ્ઠા જમાવેલી છે એનું વેચનારે ખરીદનારને જે મૂલ્ય કીધું એ 3 લાખ છે, એ 3 લાખ એ બીજું કાંઈ નથી બટ ઇટ ઇઝ ગુડવિલ, એ પાઘડી છે. પાઘડીમાં તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ પાઘડીમાં પ્રચલિત રીત જે છે કે ભાઈ કોઈ પણ ધંધાની પાઘડી ગણવી કે નહીં, તો એની પ્રચલિત રીત તો એ જ છે જેનું નામ છે મનસ્વી મૂલ્યાંકન પદ્ધતિ. તમારી બુકમાં એનો ઉલ્લેખ નથી. મનસ્વી મૂલ્યાંકન પદ્ધતિમાં કોઈ પ્રકારના હિસાબ કિતાબ લખાતા નથી, કોઈ સરવાળા બાદબાકી કરાતા નથી. પાઘડી માટે ખરીદનાર ને વેચનાર બે જે જગ્યાએ જે આંકડામાં સંમત થાય, જે આંકડામાં બે વચ્ચે એગ્રીમેન્ટ થાય, એ આંકડો નક્કી થાય એને પાઘડી, અને એ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિને કહેવામાં આવે છે મનસ્વી મૂલ્યાંકન પદ્ધતિ. આ પદ્ધતિ તમારા કોર્સમાં નથી, પણ તમારે જાણવી જરૂરી છે. મોટા ભાગે વેપારમાં આ જ પદ્ધતિ આ જ રીતે પાઘડી ગણાતી હોય છે, પણ હિસાબી બાબતના જાણકાર લોકો અને જ્યારે ઘણા બધા ધંધા વેપાર ચાલતા હોય એની વચ્ચે આવા ધંધાના ખરીદ વેચાણ થાય કે ભાગીદાર છૂટો થાય, ભાગીદાર પ્રવેશ પામે, ભાગીદારી પેઢીઓનું સંયોજન થાય, ભાગીદારી પેઢીઓ કંપનીમાં વેચાય, કંપનીમાં રૂપાંતર થાય, ત્યારે કોઈ પ્રકારનો હિસાબ તો રાખવો પડે. તો કોઈ ધંધાની પાઘડી કેટલી કેવી રીતે ગણવી એનો વિચાર કરીએ, પહેલા એ વિચાર કરીએ કે કોઈ ધંધો છે એની પાઘડી ઉપર
क्या परिबड़ों असर करे छे, एवा क्या परिबड़ों छे, एवी कई बाबतो छे के जे धंधानी पागड़ी ऊपर असर करे छे। कोई पण धंधानी पागड़ी वधु हशे के ओछी हशे, हुं तमने पहेला उदाहरण, कोई एक व्यक्ति की दुकान मांगना थोर पर छे अने बीजी व्यक्ति छे एनी दुकान टीपावाड़ी में छे। हवे आपणने कोई पूछे कापड़नी दुकान के भाई मांगनाथ रोड पर कापड़नी दुकान सारी के टीम्बावाड़ी में सारी, तो आपणो जवाब हशे मांगनाथ रोड पर सारी। एनो अर्थ एम थयो के मांगनाथ रोड जे छे एनुं स्थान टीम्बावाड़ी करता वधारे सारुं कहेवाय, अने एटले मांगनाथ रोड पर रहेली दुकाननी पागड़ी, मांगनाथ रोड पर रहेला धंधानी पागड़ी टीम्बावाड़ी में रहेला धंधा करता वधु जोवा मळशे। तो सौथी पहेला आपणे समजवुं पड़शे के पागड़ी ऊपर एवा क्या परिबळो असर करे छे, अने एमां आपणे परीक्षामां पण पूछाय छे के आ स्थिति होय तो धंधानी पागड़ी वधु गणवी के ओछी गणवी, तो एवा क्या परिबळो छे के जेनी पागड़ी ऊपर असर पड़शे। धंधा की एकमनी पागड़ी गणती वखते ए पागड़ी असर केवी पड़शे एनो एक आपणे विचार करवो छे। कोई पण धंधानी पागड़ी नु मूल्य मैं तमने हमणा उदाहरण आप्युं के धंधानुं स्थान कई जगह, धंधानुं स्थान दुकान पेढ़ी कई जगह छे एना उपर आधार राखे। मोकानी जगह हशे तो धंधानी पागड़ी वधारे रहेशे, અને જો મોકાની જગ્યા નહીં હોય તો ધંધાની પાઘડી ઓછી રહેશે। મેં તમને માંગનાથ રોડ અને ટીંબાવાડીના ઉદાહરણો આપ્યા। એવી રીતે ધંધાનું સ્વરૂપ કયા પ્રકારનું છે, ધંધામાં સ્થિર નફો મળે છે, ધંધો જે ચાલી રહ્યો છે એમાં કોઈ મુશ્કેલી તો નથી ને, નુકસાન આવે એવું તો નથી ને, ધંધાની સ્થિતિ પ્રવાહી બને એવું તો નથી ને, આના ઉપર પણ પાઘડીનો આધાર હોય છે। મોટા ભાગે જે ધંધામાં નફો સ્થિર રહેતો હોય અથવા નફો વધતો જતો હોય એવા ધંધાની પાઘડી વધુ જોવા મળે છે, પણ જો કોઈ ધંધો ખોટ કરતો હશે તો એવા ધંધામાં પાઘડીની શક્યતા નથી। એવી રીતે મહત્વનું પરિબળ છે ધંધાનો સમયગાળો, ધંધો કેટલા સમયથી ચાલી રહ્યો છે, જેમ જૂનો ધંધો એમ ધંધાની પ્રતિષ્ઠા વધારે, એની ઓળખ વધારે, અને તો ધંધાની પાઘડી વધારે રહેશે। કોઈ એક પેઢી 20 વર્ષથી કામ કરતી હોય અને કોઈ એક પેઢી 2 વર્ષથી કામ કરતી હોય, અન્ય પરિબળોને ધ્યાનમાં ન લઈએ તો 20 વર્ષથી કામ કરતી પેઢીની પાઘડી વધારે રહેવાની 2 વર્ષ કામ કરતી હોય તેની પેઢી કરતા, એટલે જે ધંધો જૂનો હશે તેની પાઘડી વધારે રહેશે। મિત્રો, બજારમાં આપણે જે ધંધો જેનો વિચાર કરીએ છીએ એમાં હરીફાઈ ક્યાં પ્રકારની છે, જો ધંધામાં હરીફાઈ હશે તો પાઘડી ઓછી રહેશે, પણ ક્યારે ધંધામાં ઇજારો હોય અથવા મર્યાદિત હરીફાઈ હોય, ઇજારાયુક્ત સ્થિતિ જેવી સ્થિતિ હોય તો એવા ધંધાની પાઘડી વધારે રહે, કારણ કે ઇજારો હશે તો ગ્રાહક પાસે આ ધંધાની પસંદગી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય। આ સંજોગોમાં વેપારીને ઓછી મહેનતે વધારે નફો મળતો હોય છે, એટલે હરીફાઈ વધારે તો પાઘડી ઓછી, અને હરીફાઈ ઓછી એટલે કે ઇજારાયુક્ત સ્થિતિ આવે તો પાઘડી વધારે જોવા મળશે। પેઢીની વિશિષ્ટતા, કોઈ પણ ધંધો છે એને સરકારે કોઈ પ્રકારનું લાયસન્સ આપ્યું હોય, કોઈ પ્રકારની પરમિશન આપી હોય, કોઈ પેઢી પાસે પોતે પેટન્ટ રજીસ્ટર કરાવ્યું હોય, કોઈ ધંધા પાસે
કોપીરાઇટ હોય, કોઈ પેઢી પાસે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસન્સ હોય, કોઈ વેપારી પાસે 24 કલાક વેપાર કરવા માટેની પરમિશન હોય, આવી બધી સાનુકૂળતા ઊભી થાય તો એવા ધંધાની પાઘડી બાકીના ધંધા કરતા વધુ જોવા મળશે. કારણ કે વેપારી પાસે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસન્સ છે, આયાત નિકાસ કરી શકશે, વેપારી પાસે કોઈ પેટન્ટ છે તો એ પેટન્ટના આધારે પોતે વેપાર વધારે કરશે, વધારે ઉત્પાદન સારી રીતે કરશે, એ પ્રકારની વસ્તુ બીજા બનાવી નહીં શકે. તો જે પેઢી પાસે સરકાર પાસેથી અથવા કાયદા પ્રમાણે કોઈ પ્રકારની વિશેષ સુવિધાઓ હશે તો એવી પેઢીની પાઘડી વધારે જોવા મળશે. કોઈ ધંધામાં વ્યક્તિગત કૌશલ્યની જરૂર હોય અને ધંધો વ્યક્તિગત કૌશલ્યના આધારે ચાલતો હોય, યાદ રાખજો, એવા ધંધાની પાઘડી ઓછી જોવા મળશે, વધારે નહીં. માનો કે 4 વકીલો સાથે મળી અને એક પેઢી ચલાવે છે, વકીલાત કરે છે, ચારે સમકક્ષ નથી, આ 4 માંથી 1 વકીલ બાહોશ છે જેના આધારે આખી પેઢી ચાલે છે. હવે માનો કે બાહોશ વકીલ એ પેઢીમાંથી નીકળી જશે તો એ પેઢીમાં બાકી રહેતા 3 વકીલોના દ્વારા ધંધો ચાલશે નહીં અથવા ઓછો ચાલશે. તો જ્યાં વ્યક્તિગત કૌશલ્યની જરૂર પડતી હશે ત્યાં માત્ર વ્યક્તિ આધારિત વ્યવસાય હોય તો એવા ધંધામાં પેઢીની પાઘડી ઓછી જોવા મળે. કારણ કે પેઢીનું જે બોર્ડ છે એ બોર્ડની પાઘડી આમાં નથી હોતી, પણ આમાં વ્યક્તિ આધારિત બજારમાં પ્રતિષ્ઠા છે, એનું રેપ્યુટેશન છે, અને એટલે વ્યક્તિગત પ્રતિષ્ઠા આધારિત જેટલા ધંધા છે એમાં વ્યક્તિગત કૌશલ્ય વાળા ધંધામાં પાઘડી જે તે ધંધાની ઓછી જોવા મળશે. ક્યારેક સરકાર ધંધા ઉપર અંકુશો મૂકતી હોય છે, આવા અંકુશોનું જો પ્રમાણ વધારે હશે અને સરકાર વારંવાર કાયદા દ્વારા આ ધંધામાં જુદા જુદા ફેરફારો સૂચવતી હશે, ધંધાને જુદી જુદી રીતે સૂચનાઓ આપતી હશે, તો આવા ધંધાકીય એકમની પાઘડી ઓછી જોવા મળશે. અને જો સરકાર આમાં લિબરલ રહેશે, બહુ અંકુશ નહીં રાખતી હોય, તો એવા ધંધામાં પાઘડી વધુ જોવા મળશે. દેશની રાજકીય સ્થિતિ, ખાસ કરીને જે દેશમાં રાજકીય સ્થિરતા હોય છે, રાજકીય સ્થિરતાનો અર્થ થાય છે સરકાર સારી રીતે ચાલે છે, કોઈ વિવાદ નથી, દેશની અંદર એક અથ્થું બધું ચાલી રહ્યું છે, તો આવા સંજોગોમાં ધંધાની પાઘડી વધે. પણ જો દેશમાં રાજકીય અસ્થિરતા સર્જાય, તમે લોકો જોતા હો છો શેર બજાર જેવી ક્યાંક રાજકીય અસ્થિરતા આવે એટલે તરત શેર બજાર ડાઉન થઈ જાય, ગગડવા માંડે, છાપામાં આવે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ નું નિર્માણ થયું છે અને એના કારણે શેર બજારમાં 2000 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. કારણ કે દેશની રાજકીય સ્થિતિ ડામાડોળ થવાનો ભય ઉભો થાય છે. પણ જો રાજકીય સ્થિતિ સ્થિર હશે તો ધંધાની પાઘડી વધારે જોવા મળશે. એવી રીતે એક પાઘડી ઉપર અસર કરતું પરિબળ છે ગ્રાહકનો પ્રકાર. જે ધંધામાં ગ્રાહકો કાયમી હોય છે એ ધંધાની પાઘડી વધારે જોવા મળે છે. રેલવે સ્ટેશન ઉપર દુકાન ધરાવનારના ગ્રાહકો કાયમી હોતા નથી, કારણ કે એમાં મોટા ભાગે મુસાફરો રેલવે સ્ટેશન ઉપરથી ખરીદી કરતા હોય અને દરરોજ ટ્રેનમાં મુસાફરી કરનાર લોકોનું પ્રમાણ તો મર્યાદિત અબડવાળા હોય, બાકી ટ્રેનમાં મોટા ભાગે 1000 લોકો મુસાફરી કરતા હોય તો એ 1000માંથી કદાચ 50-60 જણ અપડાઉન કરવા વાળા હોય, બાકીના 900-950 લોકો તો આજે હોય કાલ ન હોય, કાલ હોય પરમદી ન હોય. એટલે કોઈ એક દુકાન હોય તો એ દુકાનમાં સ્થિર ગ્રાહક વર્ગ ન હોય, પેસેન્જર દરરોજ બદલાતા જાય. હા, એ દુકાન ટ્રેનના બરોબર સામેના ભાગમાં હોય તો એને ધંધાના સ્થાનનો જરૂર લાભ મળે, પણ કાયમી ગ્રાહક વર્ગ છે એનો એવું ન કહેવાય.
એની સામે કોઈ દુકાનમાં, કોઈ વેપારમાં, કોઈ ધંધામાં કાયમી ગ્રાહક વર્ગ છે, વર્ષોથી લોકો એ જ દુકાનમાંથી એ જ ગ્રાહકો, એક પેઢી નહીં પણ બબે ત્રણ ત્રણ પેઢી સુધી ગ્રાહકો ત્યાં જ છે, તો એવો સ્થિર ગ્રાહક વર્ગ હશે તો એ ધંધાની પાઘડી વધારે જોવા મળશે. એટલું જ નહીં પરંતુ દેશની આર્થિક સ્થિતિ કેવી છે એની ઉપર પણ પાઘડીનો આધાર છે. માનો કે અત્યારે દેશમાં આ કોરોના વાયરસ ચાલી રહ્યો છે, વિશ્વ આખામાં ચાલી રહ્યું છે, તો બધા દેશની આર્થિક સ્થિતિ અત્યારે ડામાડોળ થઈ ગઈ છે. ક્યાં દેશ તો જીડીપી કેટલો ઘટશે એની ચર્ચા ચાલી રહી છે. તો આજથી કદાચ 3 મહિના પહેલા જે ધંધાની પાઘડી વધારે હતી એ પાઘડી અત્યારે નીચે વહી ગઈ કહેવાશે, કારણ કે આર્થિક પ્રશ્નો ઉદભવવાના છે, આ બધાને ખબર છે. તો દેશની આર્થિક સ્થિતિ જો સારી હોય, દેશમાં આર્થિક સ્થિરતા હોય, અર્થતંત્ર સારી રીતે કામ કરી રહ્યું હોય, તો ધંધાની પાઘડી વધારે જોવા મળે. અને જો આર્થિક સ્થિતિ નબળી હોય તો એવા ધંધામાં પાઘડી ઓછી જોવા મળે. હવે આમાં કે કાયમી ધોરણે આર્થિક સ્થિતિ સારી એ નથી હોતી અને કાયમી ધોરણે આર્થિક સ્થિતિ નબળી એ નથી હોતી, પણ કોઈ એક દેશ છે એમાં કદાચ 5 વર્ષ પહેલા આર્થિક સ્થિતિ સારી નથી, આજે સારી છે, તો ધંધાની પાઘડી એની મેળે વધે, એ વધે એમાં કોઈએ કાંઈ મહેનત ન કરવી પડે, માત્ર આર્થિક સ્થિતિના કારણે પાઘડી વધે છે. અને અહીંયા મેં કીધું કોરોના વાયરસના કારણે, તો આમાં કાંઈ કોઈએ કાંઈ બગાડ્યું નથી, પણ મહામારી વિશ્વની આવી પડી છે તો એમાં કોઈએ કાંઈ નથી કર્યું, પણ આજથી 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા જે ધંધાની જે પાઘડી હતી એ અત્યારે નહીં રહે, કારણ કે દેશની આર્થિક સ્થિતિ બગડી છે. વિશ્વ આખાના કોઈ પણ દેશમાં પાઘડીની ગણતરી કરતી વખતે હાલમાં આ પરિબળ અગત્યનું બની ગયું છે, ત્યારે આ બધા જ પરિબળો, આમાંથી કોઈ ધંધામાં કોઈ એક પરિબળ કામ ન પણ આવે, કોઈ 2 પરિબળ વધારે કામ આવે, કોઈ 2 પરિબળ ઓછા કામ આવે, કોઈ 2-5 પરિબળ છે એની અસર વધારે જોવા મળે, આમાં બધા પરિબળ 100% બધી જગ્યાએ સમાન રીતે અસર કરે એવું નથી, પણ ચર્ચામાં આટલા મુદ્દા પાઘડીમાં આવી શકે કે ભાઈ પાઘડીની કોઈ ગણતરી કરવી હોય તો એમાં કઈ કઈ બાબતો સામાન્ય રીતે ધ્યાનમાં લેવાતી હોય છે, તો આટલા પરિબળો પાઘડીના મૂલ્યાંકનને, વેલ્યુએશન ઓફ ગુડવિલ, જ્યારે વેચનાર અને ખરીદનાર સાથે મળે, ભાગીદાર પેઢીમાંથી છૂટો થાય, ભાગીદાર નવો પ્રવેશ પામે, આવા દરેક કિસ્સામાં જ્યારે પાઘડીનું વેલ્યુએશન મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે આ બધા જ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ પરિબળોની કોઈ કિંમત ન આંકી શકાય કે ભાઈ ધંધાનું સ્થાન તો લખવાના 2 લાખ રૂપિયા, ધંધાનું સ્વરૂપ તો લખવાનો 1 લાખ રૂપિયો, ધંધાનો સમયગાળો તો લખવાના 4 લાખ રૂપિયા, એવું નથી બોલતું. પણ આ બધી બાબતો જે ધંધામાં પાઘડી વધારવા માટે અનુકૂળ હશે એના કારણે પાઘડી વધશે, અને અનુકૂળ નહીં હોય ને પ્રતિકૂળ હશે તો પાઘડી ઘટશે. મેં તમને શરૂઆતમાં કીધું કે મોટા ભાગે કોઈ પણ ધંધાની પાઘડીનું મૂલ્યાંકન એ મનસ્વી મૂલ્યાંકન પદ્ધતિએ વધારે થતું જોવા મળે છે. એમાં કોઈ દાખલા આવતા નથી, કોઈ નફો ગણાતો નથી, કોઈ હિસાબ કરાતો નથી. 2 વ્યક્તિઓ ભેગી થાય, ભાગીદારો હોય તો બધા ભાગીદારો ભેગા થાય, સામૂહિક ચર્ચાના આધારે નક્કી થાય, એમાં બધા મુદ્દાઓ ચર્ચાય, ન ચર્ચાય એવું નથી, પણ પછી બધા સાથે મળીને નક્કી કરે, કારણ કે આમાં પાઘડીનું મૂલ્યાંકન કોઈ ધંધાનું મારે તમારે કરવા જ જવાનું, કે માંગનાથ રોડ ફલાણી દુકાન છે એની પાઘડી કેટલી ગણવી એ આપણે ગણવા જ જવાનું. સંબંધ કરતા પક્ષકારો પાઘડી ગણતા હોય છે, જેને આ પાઘડીની ગણતરીમાં સીધો સંબંધ જેવા લોકો પાઘડી ગણે, મારે તમારે દરેક ધંધાની પાઘડી ગણવા ન જવાય, એ પાઘડી આપણે ગણી પણ ન શકીએ, પણ સંબંધ કરતા પક્ષકારો જ્યારે પાઘડી ગણતા હોય ત્યારે બધા પરિબળો જરૂરથી ધ્યાનમાં લેવાતા હોય, પણ એના આધારે કોઈ એક ફિગર ઉપર પહોંચાતું હોય. માનો કે આપણે કોઈ એક મકાન બજારમાં લેવું હોય તો મકાનની કિંમત કેવી રીતે નક્કી થાય એનો કોઈ નિયમ નથી, ખરીદનાર અને વેચનાર એ બંને વચ્ચે સમજૂતી થાય એટલે મકાનનું ખરીદ વેચાણ થાય. એમાં કોઈ વેચનાર એમ કે મારે આના 1 કરોડ રૂપિયા લેવા છે, પણ કોઈ બજારમાં 1 કરોડ રૂપિયા દેવા વાળું જ ન હોય તો ખરીદનાર માગે કે ભાઈ મારે 60 લાખમાં મકાન લેવું છે, વેચનાર કે મને ન પોસાય, તો બે વચ્ચે
હિસાબ કિતાબ થાય કે ભાઈ જો આ આટલી જમીન છે, આ જમીનની આટલી કિંમત ગણાય, અમે બાંધકામ કર્યું છે એનો આટલો ખર્ચ થાય છે, મેં આ મકાનમાં આટલું ફર્નિચર વસાવ્યું છે એનો આટલો ખર્ચ થાય છે, આવો હિસાબ વેચનાર આપે. હવે ખરીદદારી ન પણ સ્વીકારે કે ના ભાઈ આટલું બધું નહીં, મારે તો મકાન 8 લાખમાં લેવું છે, વેચનાર ક્યાં કરોડમાં વેચવું છે, તો પછી બંને વચ્ચે કોઈ એક આંકડો આવીને ઉભો રહીએ કે ભાઈ ચાલો કરોડ પણ નહીં 60 લાખ પણ નહીં 75 લાખ રૂપિયા ફાઇનલ કરો. એ 75 લાખ રૂપિયા એ બે ફાઇનલ કર્યા એમાં કોઈ હિસાબ કિતાબ કાગળ ઉપર ન પણ થયો હોય, થયો પણ હોય એ બંને પક્ષ સ્વીકારે તો જ એક ફાઇનલ ફિગર ઉપર પહોંચી શકાય. એવી જ રીતે પાઘડીના મૂલ્યાંકનમાં મનસ્વી મૂલ્યાંકન પદ્ધતિ એવી છે કે જેમાં પક્ષકારો સાથે મળીને કોઈ પણ ધંધાની પાઘડી નક્કી કરતા હોય છે. પણ માત્ર મનસ્વી મૂલ્યાંકનના આધારે પાઘડી ગણી એ પણ ઠીક નથી. આપણે એકાઉન્ટના વિદ્યાર્થી તરીકે, કોમર્સના વિદ્યાર્થી તરીકે વિચાર કરવો પડે કે પાઘડી ગણાશે કઈ રીતે. કોઈ પણ ધંધો નફો કરે છે, ખોટ કરતા ધંધામાં પાઘડી હોય જ ન શકે, પણ કોઈ ધંધો નફો કરે છે તો નફો કરતા ધંધાની પાઘડી ગણવી કઈ રીતે. પાઘડી ગણવાની જુદી જુદી રીતો છે, એમાં કોઈ ધંધામાં એક રીતે અનુકૂળ આવશે, કોઈમાં બીજી રીતે અનુકૂળ આવશે, કોઈ ધંધામાં 2-3 રીતો સાથે મળી અને છેલ્લે મનસ્વી મૂલ્યાંકન, 2-3 રીતો સાથે મળીને નક્કી થશે. પણ આપણે એકાઉન્ટના દાખલા ગણવાના છે, એમાં મનસ્વી મૂલ્યાંકનના આધારે આપણે દાખલા નથી ગણવાના. આપણને તો કહેવામાં આવેલી પદ્ધતિ, આપેલી માહિતી અને એના આધારે આપણે કોઈ પણ ધંધાની પાઘડીનો હિસાબ કરવાનો છે. આ પાઘડીનો હિસાબ કેવી રીતે કરશું, આ પાઘડી કોઈ ધંધામાં કેટલી હોઈ શકે, પાઘડીના મૂલ્યાંકનની કઈ કઈ પદ્ધતિઓ હોઈ શકે, કોઈ પણ ધંધાની પાઘડીનું મૂલ્યાંકન કરવું હોય તો કેવી રીતે કરી શકાય, એનો વિચાર આપણે હવે પછીના લેક્ચરમાં કરવાના છીએ. પણ આજે આ લેક્ચર તમે સાંભળો એ પહેલા અને એના પછી બે વખત તમારી ટેક્સ્ટ બુકમાં પાઘડી, પાઘડીની વ્યાખ્યા અને પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો વાંચી લેજો. કારણ કે આ પાઘડી એક કોઈ પણ ધંધાની મિલકત છે. હવે તમે જાણો છો કે કોઈ પણ ધંધાના જ્યારે વાર્ષિક હિસાબ બને ત્યારે એ ધંધામાં પાકું સરવૈયું બનાવવામાં આવે છે. આ પાકા સરવૈયામાં પાઘડી મિલકત અને લેણા બાજુ બિન ચાલુ મિલકત તરીકે દર્શાવાય છે. આ બિનચાલુ મિલકત જે છે એમાં પાછા બે પ્રકાર પડે છે. કાયમી મિલકત અને લાંબા ગાળાના રોકાણ. આ કાયમી મિલકતના પાછા બે પ્રકાર પડે છે. દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત એટલે જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહનો, આ બધી દ્રશ્ય મિલકત કહેવાય. અને અદ્રશ્ય મિલકત એટલે આપણે આંખથી જોઈ શકતા નથી પણ એનો અનુભવ કરી શકીએ છીએ. પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આ બધી અદ્રશ્ય મિલકતો ગણાય છે. એટલે ધંધાના પાકા સરવૈયામાં બિન ચાલુ મિલકતના હેડિંગમાં આ પાઘડીને આપણે અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવીએ છીએ. એટલે દેખાતી નથી પણ એનો અનુભવ થતો હોય છે. કેવી રીતે અનુભવ થાય છે? કોઈ એક જગ્યાએ બે સમાન પ્રકારનો ધંધો કરતી દુકાનો છે, બે સમાન પ્રકારનો ધંધો કરે છે, બંનેની લંબાઈ સરખી છે, પોળાઈ સરખી છે, વસ્તુઓ સરખી છે, ફર્નિચર સરખું છે, માની લો, પણ છતાંય બે ધંધામાં
સમાન રીતે ગ્રાહકો જતા નહીં હોય, બે ધંધાની આવક સમાન નહીં હોય, સાવ બાજુ બાજુમાં જ. એક દુકાન એવી છે કે જ્યાં ગ્રાહકો ખૂબ જતા હશે, અને બીજી દુકાન એવી છે કે જ્યાં ગ્રાહકો ઓછા જતા હશે. હવે આમાં આપણે આ બધી જ બાબતો ધ્યાનમાં લીધી, તો આની અંદર એવી કઈ બાબત આવી? ધંધાનું સ્વરૂપ બેનું સરખું છે, સ્થળ સરખું છે, માનો કે સમયગાળો સરખો છે, હરીફાઈ સમાન ધંધો છે, સરખી જ રહેવાની, બધા જ પરિબળો સમાન હોય, તેમ છતાં પણ એક દુકાનનો વેપારી ગ્રાહકને સારી રીતે આવકારે છે, વેલકમ કરે છે, સારો જવાબ આપે છે, બીજો વેપારી આ નથી કરતો, તો જે ગ્રાહક પોતે ધ્યાન રાખે છે વેપારીમાં, ગ્રાહકમાં ધ્યાન રાખે છે વેપારી, એ વેપારીની પાઘડી વધારે લેવાની. એટલે પાઘડીને અનુભવી શકાય છે. આપણે દુકાનની બહાર ઉભો કહી શકીએ કે અનામી દુકાન એની પાઘડી વધારે ગણાશે, કારણ કે ત્યાં ગ્રાહક વર્ગ સ્થિર છે અને સતત ત્યાં ગ્રાહકો જાય છે, બહુ પ્રકારમાં નથી જતો, એટલે પાઘડીનો આપણને આવો અનુભવ થતો હોય છે. એટલે જે મિલકત નરી આંખે દેખાતી નથી પણ અદ્રશ્ય છે પણ ધંધામાં ઉપયોગી છે, તેવી મિલકતોને અદ્રશ્ય મિલકતો કહેવાય છે. પાઘડી એ એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે. હું તમને વાત કરતો હતો કે આ વિડિયો લેક્ચર જોયા પછી પેલા બે વખત ટેક્સ્ટબુક જોઈ લેજો, પાઘડીને અસર કરતા પરિબળો તમારી બુકમાં આપ્યા છે એ પણ વાંચી લેજો. આપણે આવતીકાલથી એટલે કે વિડિયો લેક્ચર બે માં પાઘડીના મૂલ્યાંકનની જે પદ્ધતિઓ ધોરણ 12 કોમર્સમાં છે, એ 12 કોમર્સમાં જે પદ્ધતિઓ તમારી ટેક્સ્ટબુકમાં છે એના દાખલા શરૂ કરવાના છીએ. શક્ય હોય તો તમે લોકો દાખલા પણ જોજો, બહુ સહેલું ચેપ્ટર છે, અઘરું ચેપ્ટર પણ નથી, અને સાવ પ્રેક્ટિસ તમે થોડી ઘણી કરશો, અહીંયા મારી સૂચના મળે મુજબ કરશો, તો તમને આ ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ફરીથી કહું છું, આ પાઘડીના ચેપ્ટરનો ગુણભાર 6 માર્ક છે, વિભાગ એમાં 1 માર્કનો એમસીક્યુ મલ્ટી ચોઇસ ક્વેશ્ચન આવશે, વિભાગ બીમાં 1 માર્કનો ટૂંકો પ્રશ્ન આવશે, અને વિભાગ ડીમાં 4 માર્કનો મોટા ભાગે દાખલો પૂછાય છે. એટલે તમે જોજો, તમને હું ચેપ્ટર પૂરું થશે ત્યારે પણ હોમવર્ક આપીશ, અને દરેક રીત પૂરી થશે ત્યારે ક્લાસ વર્ક, એટલે કે તમને હું કહીશ કે વિડીયો અહીં પોઝ કરો, વિડીયો બંધ કરો, અને આ બે દાખલા ગણો, તો તમારી બે દાખલા ગણી લેવાના અને પછી પાછો વિડીયો ચાલુ કરવાનો. એટલે અહીંયા શીખાતું પણ જશે અને સાથે સાથે તમારી પ્રેક્ટિસ પણ થતી જશે. આવી રીતે આપણે આ વિડીયો લેક્ચર મારફત આપણી પ્રક્રિયાઓ ચલાવવાના છીએ. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમે સૌ ઘેરે રહેજો, ઘરની બહાર ન નીકળતા, ગરમ પાણી પીવાનો આગ્રહ રાખજો, અને તમારા પરિવારને અને તમને સાચવજો. સૌને આજના આ પહેલા લેક્ચરના અંતે શુભકામનાઓ પાઠવું છું.